બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે, જેથી સ્થાનિક લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે ધાનેરા તાલુકાના ધાખા ગામના 30 વર્ષીય યુવકની કુહાડીના ઘા ઝીંકી જોરાપુરા ગામની સીમમાં હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ધાનેરા પોલીસે મૃતકની લાશને ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, વાહન ચોરી તેમજ હત્યાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેથી લોકોમાં ભયભીત પણ બન્યા છે. ધાનેરા તાલુકાના ધાખા ગામે રહેતા રત્નાભાઈ પ્રતાપભાઈ માજી રાણા ઉંમર વરસ 30 ની, પ્રકાશભાઈ કર્ણાભાઈ માજી રાણા ઉંમર વરસ 40 નાની ડુંગરોલ વાળાએ કુહાડીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. રત્નાભાઈ દૂધ ભરાવીને પરત ફરી રહ્યા હતા. તે સમય તેમની સાથે ચાલી રહેલા પ્રકાશભાઈ કર્ણાભાઈ જોડે સામાન્ય બોલાચાલી થઈ અને પ્રકાશે ભાઈએ ગળાના ભાગે કુહાડીના ઘા મારતા રત્નાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મારે ગાય દૂધ પીવા માટે ઘરે લાવવાની હતી, એટલે મને રાતના મોડું થઈ ગયું, નબ બાર્યા અને આ બે વ્યક્તિઓ અમારે ધચા મને છે. એ રત્નાભાઈ ને આ પ્રકાશભાઈ ભાઈ એ અણારા અડાસળ સાહેબ કરતા હતા અને મને અવાજ આવ્યો કે આ અમારા છે, એટલે હું ઉડ્યો છોડાવવા માટે સાહેબ, એટલે સીધો છોડાવવા માટે ઉડ્યો હતો અને કોળી સોળી પ્રકાશભાઈ કે રત્નાભાઈ હીઠા પડી જાય જમીને અંદર સાહેબ, અને હું પછી ઉડવાવાળી ઉઠાઈ ગાશી એ અંદર પડી જો ફોન નેરવા પડી જો, એટલે હું બીઓનો ગભરાઈ જો સાહેબ ઉડી જો, અમારા ભાઈનો ફોન નંબર પ્રતાપ ભાઈનો નહોતો, એટલે મેં ઉડે મુડ્યા કરી અને જાય અમારા ભાઈને જોવાણ કરી કે આપણો માણસ મારી જશે છે. તમારું નામ? મારો નામ ફજાભાઈ મગનભાઈ. તો બીજી તરફ મૃતાંગના સગાએ જણાવ્યું હતું કે પ્રકાશ અને રત્નો બંને દૂરના મામા ફોઈના ભાઈ છે અને 2000 રૂપિયાની લેતી દેતી માટે આ હત્યા કરી છે. સમગ્ર ઘટના બાબતે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડો થવાનું કારણ સાહેબ 12 મહિના પહેલાના ઝઘડો થયો હતો, વિવાહ હતા, એટલે એને રત્નભાઈ 2000 રૂપિયા અને પ્રકાશભાઈને આપેલા હતા, એટલે હું નહીં જોઉં કરતો કે હું તને મારી નોકરી છે એવું ઓનારે ધમકી હતી. એટલે પ્રકાશભાઈને રત્નાભાઈને દીધી, રત્નાભાઈ પ્રકાશભાઈને કોઈ સંબંધી થાય કે સંબંધી સાહેબ નથી, એમાં કુટુંબ મેળમાં ધાકાનો ભોણી જ છે. ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકો એકબીજાની હત્યા કરી નાખે છે, ત્યારે પોલીસ કડક વલણ અપનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, ધાનેરા.